निर्माण पल्स में आप सर्वे दर्शकों खूब खूब हार्दिक स्वागत है अने हूँ छू मित्तल पटेल। आज अमे पहुँचा छे मणिनगर विस्तार में आवेल मंदिर में। खूब सुंदर मजाना कलात्मक हिंडोड़े श्रीजी प्रभुनु आह्लादक स्वरूप झूली रह्यु छे। अनेक हरिभक्तों प्रभुना दर्शन करीने पावन बनी जाए छे। अने आजे प्रभु हिंडोड़े झूली रहा छे ड्राईफ्रूटना। खूब सुंदर मजाना कलात्मक हिंडोड़ा वर्षो वर्षथी आ मंदिर में बनावामां आवे छे अने अनेक हरिभक्तों दर्शन करीने पोतानी जातने धन्य अनुभवे छे। तो चालो साथे मळीने श्रीजी प्रभुना आह्लादक स्वरूपने झूलावीए अने दर्शन करीए। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? હિમાંશુ પટેલ। અને કેટલા વર્ષોથી આપ ભગવાનના દર્શન કરવા આવો છો? હું આશરે 17-18 વર્ષથી અહીંયા આગળ દર્શન કરવા માટે આવું છું। અને હિંડોળાના આપ દર્શન કરો તો કેટલું મનમાં શાંતિ રહે છે? એક અલગ જ પ્રકારની શાંતિ મળે છે અહીંયા આ મંદિરમાં દર્શન કરવાથી। ખાસ કરીને નીચે જે પગલાના હનુમાનજી છે ને ઉપર રાધા કૃષ્ણદેવની જે મૂર્તિ છે ત્યાં, અને ખાસ કરીને આ કોરોના મહામારીનો જે સમય ચાલે છે આ કપરા સમયની અંદર જો આપ અહીંયા દર્શન કરો તો એક અલગ જ પ્રકારની પોઝિટિવિટી આપની અંદર આવશે। તેથી અહીંયા દર્શન કરવાથી મનને શાંતિ મળે છે ને પ્લસ ભગવાનને એવી પ્રાર્થના કે આ કોરોના મહામારીના સમયમાં વિશ્વમાં બધી જ જગ્યાએ મહામારીનો અંત આવે ને બધાને સારું થાય। આ જે પરિસ્થિતિ છે દરેકના જીવનમાં એક સંઘર્ષની પરિસ્થિતિ છે, તો આસ્થા અને ભક્તિ કેટલી જરૂરી છે ટકાવી રાખવા માટે, આ સમયમાં ટકી રહેવા માટે? આ કપરા સમયમાં ટકી રહેવા માટે એક જ ભક્તિ અને આસ્થા છે કે જે આમાં તમને ટકાવી રાખશે। અને આ પરિસ્થિતિમાં એક જ આપણો રસ્તો છે, આ એક જ પરિસ્થિતિમાં આ જ આપણો રસ્તો છે કે જેમાંથી આપણે બહાર નીકળી શકીએ અને ભગવાનને પ્રાર્થના કે આપણે જલ્દીથી આમાંથી બહાર નીકળી શકીએ। અને ભક્તિ અને જે આસ્થા છે આની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવે છે કે જેથી કરીને આપણે આમાંથી બહાર આવી શકીએ। એવા ઘણાય લોકો છે કે આ જે કપરા સમયમાં છે કે થોડીક આસ્થા ડગી જતી હોય છે, ઈશ્વર પરની શ્રદ્ધા ડગી જતી હોય છે, અને આ જે સમય ચાલી રહ્યો છે તેની સામે તમે શું કહેવા માગશો અનેક લોકોને કે આ સમયનો સામનો કેવી રીતે કરે? આ સમયનો સામનો ભગવાનની ઉપર આસ્થા રાખવાની જરૂર છે ને પ્લસ આપણે સાવચેતીના પગલાં રૂપે પોતાની જાતને આપણે હવે સાચવવાની છે। માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, અને મંદિરમાં આવતી વખતે એવું મારું માનવું છે કે કોઈ જગ્યાએ ટચ ના કરવું જોઈએ, કોઈ જગ્યાએ તમારે સ્પર્શ ના કરવો જોઈએ, અને આસ્થા રાખવાથી આ 100% અંત આવશે જ આવશે એવી ભગવાનને પ્રાર્થના છે। આસ્થા અને શ્રદ્ધા રાખવાથી આ સમયનો ચોક્કસ અંત આવશે। મંદિરમાં આવતી વખતે હરિભક્ત કહી રહ્યા છે તો કે તમે સેનેટાઈઝ કરતા રહો, સાથે સાથે માસ્કનો ઉપયોગ કરો, માસ્ક તમે ખૂબ વ્યવસ્થિત પહેરો અને કોઈને અડકવું ન જોઈએ, એટલે સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે, અને ભગવાનના દર્શન કરીને પોતાની જાતને ધન્ય અને શ્રદ્ધાવાન બનાવો। જય સ્વામિનારાયણ। આપણી વૈષ્ણવી પરંપરા અનુસાર અને ભારતીય સંસ્કૃતિના સદગ્રંથોમાં અનેકવિધ ઉત્સવોનું ખૂબ મહત્ત્વ છે, અને આપણે ત્યાં સંસ્કૃતમાં એક કહેવત છે, ઉત્સવ પ્રિયા ખલુ માનવા,
मानव मात्र उत्सव प्रिय छे अने माटे ज आपणी भारतीय संस्कृति में अनेकविध उत्सवों खूब महत्व मूल्य अने एनो महिमा प्रतिपादन करवामां आव्यो छे। ए परंपरा अनुसार स्वामीनारायण संप्रदाय में भगवान स्वामीनारायण की आज्ञा थी अनेकविध उत्सवों एनी परंपरा आज दिवस सुधी जीवंत आपणे जोई रह्या छीए। हाल वर्तमान समय में अषाढ़वद बीज थी लई अने श्रावणवद बीज सुधी आने के एक महीना सुधी अनेक कलात्मक भव्य हिंडोळा बनावी अने ठाकुरजी ने झूलावामां आवे छे। आ संप्रदायनी परंपरा प्रमाणे अमदावादवासी श्री नरनारायण देव गादीना पीठाधिपति परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य महाराष्ट्री कौशलेन्द्र प्रसाद जी महाराष्ट्री की आज्ञा थी संप्रदायना अनेकविध मंदिरों में खूब भव्य कलात्मक हिंडोला संतों मार्गदर्शन प्रमाण युवान हरिभक्तों बहनों साथे मिलीने हिंडोला बनावे से ए प्रमाण आज आप जे हिंडोला दर्शन कर रिया छे ये श्री स्वामीनारायण मंदिर रामबाग काकरिया ज्या बिराजता राधाकृष्णदेव हरिकृष्ण महाराज घनश्याम महाराज अने आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराजे पधरावेला खूबज प्रतापी अने संकल्प सिद्ध एवा बाळस्वरूप श्री कष्टभंजन देवना हिंडोळाना दर्शन करी रह्या छे। आ पहेला पण अनेकविध हिंडोळा थया छे अने हजी पण थशे पण आजे जे हिंडोळाना दर्शन करी रह्या छे ए सूका मेवाना हिंडोळा छे अने एटला कलात्मक सरस मजानी डिजाइन अंदर मोरलाओनी डिजाइन पण सरस मजानी आपणे निहाळी रह्या छीए। आ अमारा पुजारी विवेक स्वामी होय अने पूज्य मुक्त स्वरूप स्वामी पार्षद अभिषेक भगत अमारा संतोनु मार्गदर्शन अने ए प्रमाणे अहींनो जे नरनाळदेव युवक मंडळ छे खूब ज युवानो सक्रिय छे कार्यदक्ष छे अने आवी रीते खूब कलात्मक हिंडोळा बनावी अने एमां भगवान ने झूलावी अने सौ भक्तों ने दर्शनार्थियों ने आनंद आपी रह्या छे। आज आपणे सौ कोई जोई रह्या छो के आजे सूका मेवानो हिंडोळो अद्भुत छे लगभग आमां 10-12 किलो थी पण वधारे ड्राईफ्रूट वपरायेलू छे। आ सिवाय पण हजी घणा बधा कलात्मक हिंडोळाना दर्शन अविरत थशे। पूज्य आचार्य महाराष्ट्रीनी आज्ञाथी अने भावि आचार्य पूज्य लालजी महाराष्ट्री वैजेन्द्र प्रसादजी महाराष्ट्रीनी आज्ञाथी आ काकरिया मंदिरमां नाना मोटा उत्सवो थता होय छे एमां हिंडोळा उत्सव छे ए अद्भुत उत्सव छे। अहींया अत्यारे सरकारनी गाइडलाइन्स अने पूज्य आचार्य महाराष्ट्रीनी आज्ञा होवाथी प्रत्यक्ष कोई दर्शनार्थी आवी शकता नथी पण ऑनलाइन दर्शन हजारों की संख्या में भक्तों घरे बैठा करी रिया से त्यारे ठाकुर जी ना चरण में प्रार्थना करिए कि आ हिंडोळाना दर्शन थी दरेक भक्तों ना तन मन प्रफुल्लित थाय अने आ हिंडोळाना दर्शन ना माध्यमे करी कायमने माटे भगवानी स्मृति एमनी ताजी रहे। आ हिंडोळा कार्यनी अंदर जे नरनांदेव युवक मंडळना युवानो साथे साथे पूज्य गादीवालाश्रीनी आज्ञाथी महिला मंडळ पण खूब ज भक्तिभाव अने श्रद्धाथी हिंडोळा बनावी ठाकुरजीने राजी करी रह्या छे त्यारे ए युवक मंडळना युवानोने अने महिला मंडळना बहेनोने पण अमे खास अभिनंदन आपीए छीए। साथे साथे जे अमारुं संत मंडळ छे एनुं मार्गदर्शन ज्यारे अविरत रह्युं छे त्यारे अमने पण अभिनंदन आपीए छीए अने विशेष प्रति दिवस अनेकविध हिंडोळा जे थई रह्या छे एना यजमानो जे छे खूब भावथी यजमान पदे रही अने सेवा करी रह्या छे अने एमने पण अहींया हिंडोळा दर्शन करीए अने खूब परिवारने आनंद थतो होय छे। तो रामबाग काकरिया स्वामीनारायण मंदिर द्वारा आ अनेकविध हिंडोळा जे थई रह्या छे एना दर्शन ऑनलाइन अने लाइवना माध्यमथी थई रह्या छे। साथे साथे आजे हूँ अचूक याद करीश निर्माण चैनल के जारे जारे काकरिया मंदिर नी अंदर कोई पण नाना मोटा प्रसंग होय
અમારા વિષ્ણુ મહારાજ એનું માર્ગદર્શન હોય, ત્યારે જે જે ઉત્સવ પ્રસંગ થતા હોય એનું લાઈવ ટેલિકાસ્ટ હોય, જન જન સુધી પહોંચાડવાનું કામ નિર્માણ ચેનલ કરી રહ્યો છે, ત્યારે એમના કર્મચારી મિત્રોને મારા હાર્દિક અભિનંદન છે. કારણ કે આ એક મીડિયાના માધ્યમથી એક સારા સમાચાર દેશ વિદેશમાં રહેતા ખૂણે ખૂણે રહેતા ભારતીય લોકો સુધી પહોંચતા હોય છે. કારણ કે આ મંદિર સાથે અને અમારી સાથે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા જેવા ઘણા બધા દેશોની અંદર રહેતા સત્સંગીઓ જોડાઈ રહ્યા છે અને કેટલાય લોકોના સંપર્કથી ત્યાં એમને ઘરે બેઠા આ દર્શન થતા હોય છે, ત્યારે નિર્માણ ચેનલ એને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ હિંડોળાના માધ્યમથી સર્વાંગી સર્વનો વિકાસ થાય અને સાથે સાથે આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. આપણા ધર્મશાસ્ત્રોમાં એક એક દિવસનું મહત્ત્વ હોય છે, પણ આજની એકાદશી છે, કામિકા એકાદશી છે, જે કંઈ કામના કરવામાં આવે કામના પૂર્ણ કરે એવી આ એકાદશીનું વ્રત છે ત્યારે, અને એમાં ચાતુર્માસ પૈકીની એકાદશી છે ત્યારે એકાદશીએ ખૂબ સરસ મજાના સુકામેળાના હિંડોળાના દર્શન કરી, સૌ ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજના દિવસે ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ અને કષ્ટના હરનારા કષ્ટભંજન દેવના ચરણમાં પણ પ્રાર્થના કરીએ કે હે દાદા, આ વૈશ્વિક જે મહામારી કોરોના વાયરસ જેનાથી આજે વિશ્વ એક સંક્રમણ થઈ રહ્યું છે, ત્યારે ટૂંકા ગાળાના સમયમાં જ આ મહામારી નાબૂદ થાય અને પુનઃ આખું વિશ્વનું જે તંત્ર છે એ પૂર્વવત કાર્યાન્વિત થાય એવી પણ આજે ઠાકોરજીના અને હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ. હરી બહેનો છે તેમની પાસેથી આપણે જાણીએ કે હિંડોળાના દર્શન કરીને તેમનું મન કેટલું પાવન બની જાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ભગવતીબેન પટેલ. અને ભગવતીબેન, તમે કેટલા વર્ષોથી દર્શનાર્થે આવો છો? 15-17 વર્ષથી આવીએ છીએ. 15-17 વર્ષથી. અને આજના હિંડોળાના દર્શન કર્યા? હા. તો આજે પ્રભુ કેવા લાગી રહ્યા હતા? બહુ સરસ, ખૂબ ખૂબ આહલાદ, આપણને મન પ્રફુલ્લિત થઈ જાય. અને હિંડોળાના તમે દર્શન કરો છો તો કેટલો આનંદ આવે છે મનને? હા, એ તો સ્વામિનારાયણ ભગવાને એમના પરંપરાથી આજે વસ્તુ હિંડોળા ઉત્સવ ચાલુ છે એટલે મનથી ભગવાનને આત્મીયાથી જાણી લીધા હોય એટલે મજા આવે જ હિંડોળાના દર્શન કરવાની, ઝાંખી કરવાની ખૂબ મજા આવે. એક બે દિવસ જો ના આવ્યું હોય તો મનને એમ થાય કે મંદિર કેમ નહીં જવાતું. તો મિત્રો, આવી જ રીતે હિંડોળાના દર્શન કરીને અનેક ભક્તો આવે છે અને પાવન બની જાય છે. તેમની પાસેથી એક સુંદર મજાનું હિંડોળાનું કીર્તન પણ સાંભળીશું. રભીના રે સાંભળિયા જોલીએ રે, રંગ ભીના રે સાંભળિયા જોલીએ રે, આવો જોલીએ રે
ગાઓ જુલીએ રે રંગ બિના રે સાંભળ્યા આવો જુલીએ રે બાંધુ ફૂલઈ ડોળો પ્યારા બાંધુ ફૂલઈ ડોળો પ્યારા પહેરાવું પટભૂષણ સારા પહેરાવું પટભૂષણ સારા નંદ કુંવર તમને નિરખીને ફૂલીએ રે બિનારે સાંભળ્યા આવ જોલીએ રે ચર્ચો તુઈનારે સાંભળ્યા આવ જોલીએ રે ચર્ચો ચંદન ખોર છબીલા ચર્ચો ચંદન કો છબેલા નવતમ રીતે સુરંગીલા નવતમ રીતે સુર ચાંદલીઓ કરવાયું ભી કંકુલીએ રે બિના રે સાંભળ્યા આવ ચોલીએ રે રંગ બિના રે સાંભળ્યા આવ ચોલીએ રે મહારાજની જય નારાયણ દેવની જય પંજન દેવની જય નમઃ પાર્વતી પતે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું બિનલ બિનલબેન તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો હું 21 વર્ષથી મંદિરે આવું છું 21 વર્ષથી આવ 21 વર્ષ નિત્યક્રમ છે નિત્યક્રમ સાથે હા જ્યારે મંદિર નથી આવતા તો એવું થાય છે કે શું આપણે શું પાપ કર્યા છે ભગવાન આપણને મંદિર દર્શન માટે નથી લઈ જતો એવું થાય છે અમુક વાર તો અને જે અત્યારે આ હિંડોળ બનાવ્યો છે મહારાજ આ યુવક મંડળે જે એની ડિઝાઇન કરી છે જે આટલું અને યુવક મંડળ અને મહિલા મંડળનો એટલો બધો સપોર્ટ છે આ મંદિર માટે કે જેમ સંતો આજ્ઞા કરે એમ મહિલા મંડળને સંતોની આંખો ફરે અને મહિલા મંડળના હાથ પગ ફરે એવું છે આ મંદિરમાં નિત્ય રોજ નવા નવા પ્રોગ્રામો હોય રોજ નવું નવું હોય અને આ કોરોનાની મહામારી છે તો આપ કેટલી તકેદારી રાખો છો અમાર અહીંયા મંદિરમાં બહુ જ સારું છે અહીંયા સેનિટાઈઝિંગનું કરેલું છે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ સંતો કે એ લોકો જે આજ્ઞા કરે એ રીતના બહેનો અને ભાઈઓ બધા વર્તે છે એમના આજ્ઞામાં જ રહે છે બધા અને દર્શન બી કરાવે છે નિત્ય એવું નથી કે બંધ બી કર્યું છે ભગવાનને જેમ ફાવે આપણને દર્શન બી કરાવે છે અને આજનો હિંડોળો ખૂબ સુંદર મજાનો કલાત્મક હિંડોળો છે ડ્રાયફ્રૂટના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે તો ડિઝાઇન ખૂબ સુંદર મજાની હોય છે તો આ બધું કોણ નક્કી કરતું હોય છે આપણા અહીંયા યુવક મંડળ બહુ સક્રિય છે યુવક મંડળ એમની જાતે ડિઝાઇન ડ્રો કરી છે એમની જાતે જ બધું ડિસિઝન લઈને એમની જાતે જ બધું સંતો આજ્ઞા કરે કે આપણે આમ કરવાનું છે તો યુવક મંડળ એ રીતના જ કરે છે બહેનોને બી આજ્ઞા કરે સંતો કે તમારે આજે આ રીતના કરવાનું છે તમારે આજે આમનું કરવાનું છે એ રીતના જ અમે બહેનો અને ભાઈઓ હળી મળીને જ કામ કરીએ છીએ મંદિરમાં જય સ્વામિનારાયણ તો મિત્રો આવી જ રીતે અનેક બહેનો અનેક હરિભક્તો મંદિરે આવે છે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે છે માસ્ક પહેરો છે અને અનેક હરિભક્તો પ્રભુને પ્રાર્થના કરે છે કે આ કપરા સમયમાં પ્રભુ તેમને હિંમત આપે ખૂબ સુંદર મજાનું મંદિરમાં વાતાવરણ છે ભગવાનને નાદ થતો હોય છે સ્વામિનારાયણની ધૂન થતી હોય છે અને ભક્તિમય વાતાવરણ બની જતું હોય છે મંદિરમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું શાસ્ત્રી વિષ્ણુકુમાર અને આપ કેટલા વર્ષોથી ભગવાનના શરણે છો હું છેલ્લા 31 વર્ષથી ભગવાનની સેવા કરું છું અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને કલાત્મક હિંડોળા છે આજે ડ્રાયફ્રૂટના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે તો ટૂંકમાં અમને જણાવો આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક પરંપરા છે અને આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી અને ભગવાન શ્રીજી સ્વામીની આજ્ઞાથી આપણે આ હિંડોળા કરીએ છીએ અને ગુજરાતની અંદર નહીં ભારતની અંદર તહેવારો આવે ને એટલે હિન્દુ તહેવારોનું બહુ મહત્ત્વ હોય છે એની અંદર આ હિંડોળા પણ અતિ મહત્ત્વના હોય છે અને આ હિંડોળાના દિવ્ય દર્શન કરવાથી જીવનમાં માણસની ઝાંખી થાય છે કે જ્યારે છેલ્લી ખૈયા ઉપર પડેલો હોય ત્યારે એને હિંડોળો યાદ આવી જાય અને કદાચ એ હિંડોળાના દર્શન કરી દે તો ભગવાન એને મોક્ષગતિનો માર્ગ આપે છે એટલે ધન્યતા તો એ છે કે જીવનને સાર્થક કરવા માટે હિંડોળાના દિવ્ય દર્શન કરવા જ જોઈએ બીજું કે આજે આ એકાદશી છે આ કામના એકાદશી તમારી હર મનોકામનાઓ આ એકાદશી કરવાથી પૂર્ણ થાય છે અને જેને આ એકાદશી કરી છે અને સાકરનું પાણી પી અને પછી એના પારણા કરતા હોય છે અને બીજા દિવસે જમતા હોય છે તો જીવન પણ એનું બહુ સારું થતું એના ઘરની અંદર સુખ શાંતિ વૈભવ પ્રાપ્ત થતો જાય આપણે ભગવાન શ્રી શ્રીજી સ્વામીને પ્રાર્થના કરીએ શ્રી હરિને પ્રાર્થના કરીએ કે હરિ
હે સ્વામિનારાયણ ભગવાન, આ કોરોનામાંથી અમને મુક્ત કરો, આ કોરોના અમને બહુ જ પરેશાન કરી નાખ્યા છે, આ પણ થોડી પણ છૂટછાટ આપી અને અમને આ દિવ્ય દર્શનનો લાભ આપ્યો છે એ ધન્યતા છે. જીવનની અંદર માણસે ખૂબ કમાવાનું તો ઘણા દિવસ છે, પણ છતાં લોકડાઉનની અંદર લોકો ખૂબ દુઃખી થઈ ગયા છે, ખાવા પીવાના બહુ જ વાંધા પડી ગયા છે. તો હે પ્રભુ, હે શ્રીજી સ્વામી, હે શ્રીનારાયણ, હે નરનારાયણ દેવ, હે રાધાકૃષ્ણ હરે કૃષ્ણ મહારાજ, એ બાલસ્વરૂપ કષ્ટભંજન દેવ, તમે આ બધાને આ કોરોનામાંથી મુક્ત કરો અને જીવન બધાનું સુમૂળ કરો અને એમની રોજીરોટીમાં ખૂબ તાલમેલ લાવો. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ હતા હરિભક્ત અને ઘણા વર્ષોથી પ્રભુના શરણે છે, સેવા કરી રહ્યા છે અને હિંડોળાનું મહત્ત્વ પણ આપણને જણાવ્યું. આજે આપણે આવ્યા હતા મણિનગર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં. કલાત્મક હિંડોળા વર્ષો વર્ષથી આ મંદિરમાં કરવામાં આવે છે. હરિભક્તો સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ ધ્યાન રાખે છે, ઓરડા પર માસ્ક પહેરે છે અને શ્રીજી પ્રભુને હરખેથી ઝુલાવે છે અને પોતાના આ સમયને, કપરા સમયને પ્રભુની આરાધના કરીને પસાર કરે છે. આવી જ રીતે કલાત્મક હિંડોળાના દર્શન હું તમારા સુધી લઈને આવીશ. મેં તમારી દોસ્ત મિત્તલને રજા આપો. જય સ્વામિનારાયણ.